તેમાં વ્યર્થ શક્તિ જતી રહેતી હોય છે અને તમને માફક પણ નથી આવતું હતું. અને મારી પ્રાયોરિટી છે કે ભાઈ મારે એક વકીલ થવું હતું સારા, તો પ્રાયોરિટી વકીલ જ છે અને બીજી પ્રાયોરિટી મારી ફેમિલી છે, એટલે બંને સાથે પ્રાયોરિટી ટોપ પર છે, એટલે બંનેને બેલેન્સ કરતા કરતા સમય ક્યાં જતો રહે છે જીવનનો એ ખબર નથી પડતી. એક વકીલ તરીકે તમારું આજે એક મુકામ છે, તમારું એક નામ છે, પણ વાત કરવામાં આવે તમારા બાળપણની કે જ્યારે તમે ડોક્ટર અમી યાજ્ઞિક અથવા તો એડવોકેટ અમી યાજ્ઞિક નહોતા, માત્ર અમી હતા, એ કેવો સમયગાળો હતો તમારો? મારું સ્કૂલિંગ એટલે મારો ઉછેર અને મારું શાળાનો સમય બહુ જ સારો ગયો, કારણ કે બાળપણમાં હું જોઈન્ટ ફેમિલીમાં રહેતી હતી, એટલે મારા દાદા દાદી એટલે પપ્પાના મમ્મી પપ્પા, મારા કાકા કાકી, એટલે પહેલાં તો બધા જોઈન્ટમાં જ રહેતા હોય, અને પછી બાફોઈ પણ આવે અને માસી પણ આવે અને ફોઈઓ પણ આવે, ફોઈઓના બાળકો પણ આવે, અને મોટું ઘર હોય એટલે બધા મોટા ઘરે આવે. એ રીતે એ ઉછેર એવો હતો કે બધા પોતપોતાની રીતે પોતાનું કામ કરે અને બીજાનું પણ કામ કરે, એટલે અને બહુ જ હમ્બલ બેકગ્રાઉન્ડ, બહુ સામાન્ય ફેમિલીમાંથી હું આવું છું. પણ મારા મમ્મીને પુષ્કળ કામ કરતા જોયેલા, એટલે મને લાગે છે હું સમજ નહીં થઈ ને ત્યારથી મારા મમ્મીને મેં ફક્ત આખા કુટુંબ માટે કામ કરતા જોયા હોય. બધાની જરૂરિયાતો સચવાઈ રહેવી જોઈએ, એટલે અમારું પણ ભણવાનું હોય તો પહેલાં અમને દૂધ મળી જાય, અમારે અમુક જાતની કસરત કરવાની હોય એ અમારે કમ્પલસરી હતું. મારા ડેડીનો એવો આગ્રહ કે તમારે તમારી જાતે 10 મિનિટ તો કસરત કરવી જ પડે, પહેલાં તમને દૂધ ના મળે. મમ્મીનો આગ્રહ એવો કે દીવો તો કરવો જ પડે, દીવા વગર કશું ચાલે જ નહીં આગળ. બાનો આગ્રહ એવો કે આ બધું કરતાં પહેલાં ઉઠીને સીધા પથારીમાંથી તમારે બાથરૂમમાં નવા જ જવું પડે, નિત્યક્રમ પતાવીને પછી જ આ બધું કરવાનું, એટલે એક જાતનું શિસ્ત આવી ગયેલું લાઈફમાં. અને મારા બા પુષ્કળ ધાર્મિક, મમ્મી ભયંકર ધાર્મિક, અને દાદા સ્વતંત્ર સેનાની, અને પુષ્કળ વાંચનનો શોખ, અને રેડક્રોસમાં સર્વિસીસ આપે, અને હું એમની જોડે વધારે રહેલી મારા દાદાજીની જોડે, એટલે કન્ટિન્યુઅસ અમારે બધી વાર્તાઓ જે વાતો થાય એ બધી લિટરેચરના વાતમાં ને એવા બધામાં જ થાય. બુક્સની વાંચવાનું સજેશન આવે, એ જે વાંચે મને કે તું વાંચે, એટલે ટીલ માય SSC. અને સ્કૂલમાં મારી સ્કૂલ લિટલ ફ્લાવર પ્રાઇમરી એન્ડ હાઈસ્કૂલ, જે સોફી સેમ્યુએલે ઇઝરાયલથી આવીને ચાલુ કરેલી એક રૂમમાં, અને હું એની વિદ્યાર્થી ફર્સ્ટ, એટલે એમણે પણ એમનું મન રેડીને અમારો બધાનો શાળામાં એવી જાતનું અમારું ઘડતર કરેલું કે કોઈ વસ્તુ બાકી નથી રાખી. ડાન્સ હોય, પેઇન્ટિંગ હોય, ડ્રામા હોય, રનિંગ હોય, સ્પોર્ટ્સ હોય, સ્પીચ હોય, પબ્લિક સ્પીકિંગ હોય, પ્રેયર હોલમાં બોલવાનું હોય, ક્યાંય પણ જવાનું હોય તો બધામાં આગળ કરી દે બધી જ વિદ્યાર્થીઓને. એટલે મને લાગે છે જે તમને ચાન્સ મળ્યો ને ટુ પરફોર્મ, કંઈ કામ કરવાનું, અને તમને બધામાં તમારા પર એક્સપેક્ટેશન કે તું ના કરી શકે, કરાય જ, એ રીતે બાળપણ આખું બહુ જ સારું ગયું. અને મને લાગે છે બહુ જ સાચી અને સારું માર્ગદર્શન મળ્યું, જેના લીધે આ બધા નિર્ણયો અત્યારે હું કરી શકું છું બહુ જ બહુ જ સરસ મનથી. હા, તમારા તમે કીધું કે દાદાની સાથે વધારે રહેવાનું થયું, તમારા ગ્રાન્ડફાધરે તમને બુક્સનો સાહિત્યનું વાતાવરણ આપ્યું, તો એ તરફ મન ન ઢળ્યું અને લો તરફ કેવી રીતે આવી ગયું? હા, મારા દાદાજી છે ને એમની પાસે બહુ જ સરસ લાઇબ્રેરી હતી, કોઈ કોઈ કાઢી નાખી હશે ને એમણે બહુ, એ વખતે એમ જ આપી દીધી હશે, તો એમની પાસે બહુ જ સરસ લાઇબ્રેરી એમણે એકત્રિત કરેલી. અને એ વખતે એમણે મને શેરલોક હોમ્સ ને અગાથા ક્રિસ્ટી, ને સ્કૂલમાં પણ અમારે કમ્પલસરી વાંચન હતું કે દર શનિવારે બુક લઈ જવાની અને બુધવારે પાછી આપવાની, એ ચોપડી પૂરી જ કરવાની, એટલે ત્યાં પણ વાંચનનું એટલી બધું આગ્રહ રાખવામાં આવ્યો. અને ઘરે પણ મારા દાદાજી ચોપડી વાંચે અને કે આ ચોપડી બેન વાંચજો. અને એ વખતે શેક્સપિયરના એમની પાસે એ મોટા વોલ્યુમ 39 વોલ્યુમ્સ, મને હજુ બી યાદ છે કે બધા વાંચી કરજો, તમને ફાવે કે ના ફાવે, ધાવ ને ધી ને બધું વાંચવાનું અંદર આવે, કોઈક વાર ના બી ગમે, પણ એ કેળવાઈ ગયો શોખ આખો. એટલે પછી અગાથા ક્રિસ્ટી વાંચ્યું, ને તમે બધા પેરી મેસન, ને એટલે તમને થાય પોર્શિયા વાંચ્યો, એટલે તમને થાય કે લો વિમેન થઈ શકે, કેમ ન થઈ શકે, ને ચેલેન્જિંગ લાગે તમને બધી વસ્તુ, એટલે એમ થયું કે લોયર જ થવું છે, ના કેમ થવાય. મતલબ ક્યાંક ને ક્યાંક એક સાહસ ખેડવાની ભાવના હતી, એ બહાર આવી. હા, એટલે કોઈને કહીએ વખતે તો માનતા નહોતા, પણ મારે એટલું સારું છે કે મેં ચોથા ધોરણમાં એસે લખ્યો તો નિબંધ, વોટ યુ વુડ લાઈક ટુ બી. આપણે સ્કૂલમાં પૂછતા ને કે તમારે શું બનવું ગમે, તો મેં એ વખતે લખ્યું હતું કે આઈ વુડ લાઈક ટુ બી અ લોયર, તો મેં રાખી મૂક્યું છે જેથી હું મારા દીકરાને બતાવી શકું કે વેન આઈ વોઝ ઇન 4th સ્ટેન્ડર્ડ મેં આવો એસે લખ્યો હતો, અને આઈ રિયલી ડિટરમિન્ડ માય કર્યું હતું કે ભાઈ મને લોયર થવું છે.
કે એક તરફ જોવા જાઓ અમીબેન, તો આ વસ્તુ ઘણાની સાથે બનતી હોય છે કે નાનપણમાં સપનું કઈક અલગ જ હોય, મોટા થતા થતા ગોલ કમ્પ્લીટલી ડાયવર્ટ થઈ ગયો હોય છે. ત્યારે તમારા કેસમાં એવું બન્યું કે જે નાનપણથી વિચાર્યું હતું એ જ તમે કર્યું, તો એ જે સપનાને પૂરા કરવાની જે સફર રહી એની અંદર કઈ ક્લેશિસ આવ્યા ફેમિલી સાથે કે ના બનવાની તૈયારી બતાવી હોય કે ના લો નહીં કરવા દઈએ? ના, એ મને લાગે છે કે આ પાસું એટલું બધું સ્ટ્રોંગ છે મારા કેસમાં કે કંઈ પણ હું વિચાર કરું ને મારા મમ્મીને તો પહેલાં હા જ હોય કે હા કરાય, કેમ ન કરાય. એમનો થોડો આગ્રહ એવો કે હું ડૉક્ટર થઉં એવો વિચાર એમને કદાચ આવેલો, તો મેં કીધું ભાઈ મને તો આ બધી વાડકાપ ને બધું મને નહીં ફાવે, મમ્મી મને નથી સહન થતું લોહી જોવું ને હું બહુ ત્યારે થોડીક પોચી છું. તો કે સારું, તમને જે યોગ્ય લાગે કરો, પણ તમારા પગ પર ઊભા રહેજો જેથી ફ્યુચરમાં તમને કોઈ તકલીફ ના પડે અને તમે કોઈ બીજાને કામ આવી શકો. એવું નહીં કે ભાઈ ચાલો એક જિંદગી મળીને જીવી કાઢી બધાની જેમ. મારા મમ્મીનું બધું બ્લન્ટ હતું કહેવાનું એ વખતે, અને એમણે ક્યારે એવો વિચાર નહોતા લાવ્યા જે અત્યારના બધા મા બાપ એમ કે ને કે તારે લગ્ન કરને, એ અમારા ત્યાં ચર્ચા જ ક્યારે થયેલી નહીં, ક્યારે એવો મગજમાં વિચાર નહીં. એટલે એમ કે ભણો જેટલું ભણાય એટલું. એટલે મને લાગે છે સફર તો બહુ સારી રહી, પણ મને બીજી બધી બહુ સલાહ મફત ની મળી. હા, એ વણ જોઈતી સલાહ તો બધા બહુ જ આપે આપણને કે લોયર તો થવાય જ નહીં અને છોકરીથી તો આ થવાય નહીં, કોઈ થતું નથી. એમાં બી તમારે થોડી ક્રિમિનલ પ્રેક્ટિસ કરવી હોય, નીચેની કોર્ટમાં જવું તો એવું તો કોઈ જાય નહીં. પણ મને થયું કે ના કેમ થવાય, આ બી જેમ બીજા લોકો વાંચીને મહેનત કરે છે કેસની, હું બી વાંચીને મહેનત કરીશ. પણ પછી મને કોઈ એવું પણ કીધું કેસ કોણ આપશે તમને, એ પણ એક બીજો પ્રશ્ન હતો. પણ આઈ થિંક કશો વાંધો આવ્યો નથી અત્યાર સુધી તો. આગળ પણ વાત કરીશું કે તમારી પ્રેક્ટિસમાં અમીબેન સાથે વાતચીતને આગળ વધારીએ. અમીબેન, તમે કીધું કે શરૂ શરૂમાં એવું થયું કે તમને કેસ કોણ આપશે, અથવા તો લેડી થઈને તો તમે પ્રેક્ટિસ ક્રિમિનલ પ્રેક્ટિસ ના કરી શકો, છતાં તમે એન્ટ્રી લીધી, એના પછી કેવું વાતાવરણ મળ્યું? ના, કેસ કોણ આપશે મને તો વિચાર જ નહોતો આવ્યો. મને બીજા કોઈએ કીધું કે આપણી કેસ કોણ આપશે, તમે તૈયાર તો થાઓ વકીલ તરીકે, અને પછી આવે તો કેવા કેસ આવે. બધાને એમ થાય કે પેલા દીવાની ટાઈપના કે ભાડાના કેસ ને એવા બધા, તો મને એ બધું સાંભળીને જ કંઈ થઈ જાય કે આવા બધા કેસ તો કેવી રીતે એમ બહુ ડ્રેબ લાગે ને લાંબા ખેંચાય. પણ આઈ સ્ટાર્ટેડ વિથ શ્રી એચ કે ઠાકોર, એમની પાસે હી વોઝ ટોપ ઇન ધ ક્રિમિનલ પ્રેક્ટિસ, અને એમને ત્યાં એમની ઓફિસે જોડાઈ તો એમને પણ થયું કે હવે આ તો કદાચ એમને આવ્યા છે 6-8 મહિનામાં બેન જતા રહેશે. પણ પછી એમણે જોયું કે આ તો આપણે કંઈ પણ હોય તો ગુજરાતીમાં પણ લખી કાઢે છે, ડિક્ટેશન આપીએ તો પણ લખે છે, અને એમને જાણવાની ઉત્સુકતા છે. એટલે પછી બધી કોર્ટોમાં જોડે ને જોડે હું જતી, અને એ વખતે એમની પાસે એટલા બધા ઇમ્પોર્ટન્ટ કેસીસ હતા, બાબુ ભૈયાનો કેસ હતો કે 33 મિનિટમાં ટ્રિપલ મર્ડર, એટલે તમને આ બધું જોવાનું તમને ગમે, શશિવદના ખૂન કેસ હતો એ વખતે, બધા ધીઝ આર વેરી ટોપ પ્રાયોરિટી કેસીસ, એટલે તમને બધું જાણવાનું બહુ મળે અને બહુ કોમ્પ્લિકેટેડ પણ લાગે. એટલે એમ થાય કે આ આવડશે કે નહીં આવડે, પણ એમને એમ ચાલ્યું. અને એક સ્ટેજ 2-3 વર્ષ પછી એવું આવ્યું, 2 વર્ષ પછી જ, કે કોઈ એક બે બહેનને મેં કોર્ટમાં સતત એવી પરિસ્થિતિમાં જોયા તો મને થયું કે આ બિચારા સવારથી બેઠા છે, હું તો કેસ માટે બેઠી છું, પણ આ એમના બાળકને લઈને બેઠા છે તો અમને મદદ કરવા કેમ કોઈ આવતું નથી, એમના લોયરે નથી આવતા. અને પૂછતાછમાં એમ થયું કે લાવો ને હું તમારી અરજી લખી આપું. એમ કરીને પછી મને વિચાર આવ્યો કે જો બીજાને કેવું તો બહુ સહેલું છે કે ભાઈ તમે દાન કરો ને તમે આમ કરો, પણ જ્યારે પોતે કરવાનું આવે ત્યારે બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય છે. એટલે દેટ ટાઈમ આઈ ટુક અ ડિસિશન કે હું બહેનોના કેસ જો મારાથી બનતું થાય એટલું પ્રયત્ન કરીશ, અને દેટ ઇઝ હાઉ ઇન 87 આઈ સ્ટાર્ટેડ. અને મને ખ્યાલ છે કે જ્યારે એક રેપ કેસ અમે ટ્રાન્સફર કરાવેલો હાઈકોર્ટમાં થી ઓર્ડર લઈને ભરૂચથી અમદાવાદ, તો ન્યૂઝપેપરનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલું કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે અમે યાજ્ઞિક કરીના લોયર છે ને આ ટ્રાન્સફર કરાવ્યો, અને મેં કટિંગ રાખ્યું છે 87નું છે. એટલે એટલા વખતથી હું અત્યારે બહેનોના પ્રશ્નો જોડે એમ તો સંકળાયેલી છું, પણ મારી કેરિયર આઈ બીકેમ ગુડ લોયર, ટ્રાયલ લોયર. મેં ઘણા બધા કેસીસ નીચે ચલાવ્યા, સેશન્સ ટ્રાયલો બધી, અને પછી સરકારી વકીલ પણ થઈ, સેન્ટ્રલ ગવર્મેન્ટની બી લોયર થઈ, અત્યારે પણ હું સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે સ્ટેન્ડિંગ કાઉન્સલ છું. એટલે મહેનત કરો અને ચાલે જ રાખો, તમે એક ફોકસ ને લક્ષ્ય રાખીને તો કંઈ વાંધો ના આવે, પણ ડિટર્મિનેશન હોવું જોઈએ કે મારે કરવું છે. તમે અંદર તમે કીધું કે ડિટર્મિનેશન હતું એટલે તમે તમારા ગોલ સુધી પહોંચી શક્યા, પણ જેવી રીતે બધાએ કીધું હતું કે લેડીઝને તો સ્ટ્રગલ પડે આ ફિલ્ડની અંદર, ના નામ કરી શકાય, એવી કોઈ સ્ટ્રગલ ફેસ કરવાની આવી ખરી? ના, ખાસ તો કંઈ આવી નથી, પણ કોર્ટમાં તમને આર્ગ્યુ કરતા જોવે
એટલે કોઈ પૂછે કે ભાઈ આ કોણ બેન છે, એટલે આપણને પૂછે કે તમે અમારો કેસ લેશો બીતા બીતા. પણ મને સરપ્રાઈઝ એ લાગે છે કે એટલા બધા કેસીસ આવ્યા મારી પાસે, એટલે પીપલ ટ્રસ્ટેડ મી એવું માની લેવું લાગે છે કે ના બેન તમે લડજો ને મારો કેસ, તમે લડજો ને મારો કેસ. એટલે મને એવું લાગ્યું કે આઈ એમ ડુઈંગ વેલ. એ વાત કરી કે મેં ક્યારે પૈસાની સામે નથી જોયું, કારણ કે હું આજની તારીખમાં બી પેલી વકીલો જેમ મોટી ફી કે ને એ બોલી જ નથી શકતી, મને ગભરામણ થાય છે. એટલે મને એમ થાય કે આ કામ માટે એ બે ભાઈને કે બેને જે આપવું હશે, જે ફી આટલી આપે તો વાંધો ના આવે. એટલે મેં ક્યારે ફી સામે નથી જોયું. આઈ થિંક એ મને હમણાં કોઈએ કીધું કે તમે તમારી ફી નક્કી નથી રાખતા. મેં કીધું કેવી રીતે કહી શકું, એકદમ સામાન્ય સ્તરમાંથી આવે છે. હવે હું ને આપણે થોડુંક તો કરી આપી શકીએ બાંધછોડ કરીને, પણ આઈ થિંક ધેટ કદાચ હેલ્પ કર્યું હશે. બહુ લોકો આવ્યા મારી પાસે અને ઘણા બધા કેસીસ હેન્ડલ કર્યા અત્યાર સુધીમાં. તો હવે બેન તમે કીધું કે તમે કોઈ દિવસ પૈસા સામે ના દેખ્યું, જ્યારે કોઈ કેસ તમારી પાસે આવે છે ત્યારે ક્લિક શું કરે છે કોઈ કેસને એડોપ્ટ કરવા માટે કે આ કેસ હું લડીશ? લગભગ તો હું ના નથી પાડતી કોઈ કેસમાં, મેં આજ સુધી ક્યારેય ના નથી પાડી. કારણ કે હવે તો પાક્કું જ થઈ ગયું છે કે જેને સખત જરૂરિયાત હોય ને એ જ આવતું હોય છે, નહીંતર મોટા મોટા વકીલો પાસે જતા રહેતા હોય છે. પણ આઈ નથિંગ ક્લિક્સ. મને એમ થાય કે કોઈ વ્યક્તિ આટલી બધી તકલીફમાં છે, સાચું ખોટું પછી, પણ આપણે એને સાંભળીને કોઈ રસ્તો તો બતાવી જ શકીએ ચોક્કસ. અને કોઈ તકલીફમાં હોય તો જ વકીલ પાસે આવે, બાકી એમને એમ તો કોઈને વકીલ પાસે જવું ગમતું નથી હોતું. પણ આટલા બધા વર્ષોથી બહેનોના પ્રશ્નો જોડે રહેતા રહેતા ને આટલા બધા ગામડે ફરતા ફરતા બહેનોને એક વ્યવસ્થિત માર્ગદર્શન આપી શકાય એવી સ્થિતિ હું કરી શકી છું કે હું સમજાવી શકું કે તું પોલીસ કેસ કરીશ તો આ થશે, કોર્ટમાં જઈશ તો આ થશે, આટલા વર્ષ થશે, અને પછી એ બધું કર્યા પછી તમારું ફાઇનલ આઉટકમ આ થશે, તો તમારે આ કરવું છે કે તમારે આ કરવું છે કે તમારે આ કરવું છે, એટલે આટલું તમે ચોઇસ આપી શકો. એ જ સમજણ જો તમે આપી શકો તો બેન પોતે નિર્ણય બહુ સારી રીતે કરી શકે છે. અમે બેન વિમેન એમ્પાવરમેન્ટ માટે તમે ખાસા એવા કેસીસ લડ્યા, તમારા જીવનનો એવો કોઈ યાદગાર કેસ છે ખરો કે જે તમને ખુદને હૃદયની ખૂબ નજીકથી ફીલ થઈને ગયો હોય? ઘણા બધા કેસ છે એવા, ઇફ આઈ સ્ટાર્ટ ટેલિંગ તો એટલા બધા છે. ઘણી વાર હું મારા લેક્ચર્સમાં બધાને આપતી હોઉં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું લેક્ચર, પણ મને ક્યારેક આ એંગલ એક બતાવવાનું મન થઈ જાય કે ધીસ ઇઝ અનધર પાર્ટ ઓફ ઇન્ડિયન સોસાયટી. જેમ કે એક હેન્ડીકેપ ગર્લ હતી, એને કોઈ ફ્રેન્ડે પ્રોમિસ આપીને લગ્ન નહીં કર્યા, અને એના ફાધરને મધર એટલા પ્રોગ્રેસિવ હતા, 20 વર્ષ પહેલાંની વાત કરું છું, કે એમણે કીધું કંઈ વાંધો નહીં, તું પ્રેગ્નન્ટ થઈ ગઈ છું તો બાળકને જન્મ આપ. અને પેરેન્ટ્સ એના ફ્રેન્ડને મળવા પણ ગયા, અને એના ફ્રેન્ડે કીધું કે સારું હું એની જોડે લગ્ન કરીશ. એમ કરતાં કરતાં બાળક બી જન્મી ગયો અને એને લગ્ન ન કર્યા. હવે પેલી છોકરી હતી તે શી વોઝ કંઈક ટ્રેન્ડ હતી, એ કદાચ નર્સિંગમાં હતી, મને અત્યારે યાદ નથી એક્ઝેક્ટલી. અને એણે બાળકને જન્મ આપ્યો અને પછી પેલા એ તો લગ્ન કરવાની ના પાડી, એટલે એને ચીટિંગનો કેસ કરેલો. પણ આપ તો જાણો છો કે કાયદા એટલે પુરાવા, અને પુરાવા જ્યાં સુધી ન હોય ત્યાં સુધી, એટલે કેસ એ હારી ગઈ એ બેન. પણ અપીલમાં હાઈકોર્ટમાં કેસ મારી પાસે લઈને આવેલા, અને પછી આર્ગ્યુ કર્યું કોર્ટમાં, પણ કોર્ટે કીધું પુરાવા નથી એટલે ન કરી શકાય, કંઈ તમને રિલીફ હું આપી શકું એમ નથી. દીકરીનો જે એ બહેનનો જે બાબો હતો એ 11th માં આવેલો અને ક્લાસમાં ટોપર હતો, એટલે આ અપીલ હારી જઈએ તો એના પાછળ કોનું નામ લગાવવું એ પ્રશ્ન હતો. એટલે એ વખતે તો મેનકા ગાંધીનું જજમેન્ટ આવી ગયેલું કે મધરનું નામ તમે પાછળ લગાવી શકો. પણ પ્રશ્ન એ થયો કે કોર્ટમાં એક એવો ખરાબ પ્રશ્ન આવીને ઊભો રહ્યો કે એટલું સારું છે એવું કહેવામાં આવ્યું મને, સામેના વકીલે કીધું કે કોર્ટ તરફથી આવ્યું કે આ ભાઈ તમારા અસીલ ઉપર કાદવ નથી ઉછાળતા અને એવું નથી કહેતા કે આ બાળક મારું નથી. એ વખતે મને બહુ દુઃખ થયું કે આપણા સમાજમાં હજુ બી આ પ્રશ્નો આવા સ્ટેજે જ્યારે કોઈ બહેન લડતી હોય છે પોતાના ન્યાય માટે આવીને ઊભો રહે છે. એટલે પછી મારે કહેવું પડ્યું કે એક સાયન્સના વિદ્યાર્થીની તરીકે મને એવું લાગે છે કે ફક્ત ને ફક્ત એક માં જ કહી શકે કે બાળક કોનું છે. એટલે આપણે આ બધી વાતના પુરાવાની વાત કર્યા કરતાં આપણે આપણે બેન આ બેનને ન્યાય નથી આપી શકતા, અપાવી શકતા, એ વાત તો નક્કી જ. પણ એ બેનને એ દિવસે મેં જે હેલ્પલેસનેસ જોઈ, પણ એની સાથે સાથે બાળકમાં જે સ્ટ્રેન્થ જોઈ, અને એણે કીધું કે મમ્મી હું છું ને હું તને રાખીશ,
અને જે રીતે કોર્ટમાંથી લઈ ગયો હાઈકોર્ટમાંથી આટલું નાનું 11માં ધોરણમાં ભણતો બાળક, તો આ બધા કિસ્સા મને આમ અંકાઈ ગયા છે. હું નામ નથી આપી શકતી, બહેનનું નામ મને બહુ સારી રીતે યાદ છે. પણ આ બધી સ્ટ્રેન્થ બધી વિમેનની, કે એક બીજા બેન માટે કેસ લડેલા અહીંયા શાહપુર કમિશનરની ઓફિસ છે એની પાછળના છાપરામાં એ બેન રહે, અને એમના પતિ વર્કર હતા અને ગુજરી ગયા, અને એમણે એમના જે પૈસા છે એના માટે કેસ કરેલો. પણ બેનને તો ખબર જ નહીં ફૂટપાથ ઉપર રહે અને બે દીકરાને એના બાળકોને રાખે કે મારા પતિના 1.5 લાખ રૂપિયા મારે લેવાના છે. એ કોઈને શોધતા શોધતા કોઈ મારી પાસે મોકલ્યા અને એમનો કેસ લડ્યો. તેમાં એક એપ્લિકેશન પછી બીજી એપ્લિકેશન પછી સિંગલ જજમાંથી ડિવિઝન બેન્ચમાં કરતા કરતા એ બહેનની જે એક તો એક જ વસ્ત્રમાં આવે અને એમનો કેસ લડવાનો, ફાઇનલી ધ ડિવિઝન બેન્ચ ઓફ ધ હાઈકોર્ટે એમના પૈસા અપાવ્યા માલિકને મેનેજમેન્ટને બોલાવીને. પણ એ 2 વર્ષ થયા અમને એના એ પૈસા અપાવતા અપાવતા, અને પછી કોર્ટને જજ સાહેબે કીધું કે આપણે એવું કરીએ કે એમના પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ બેંકમાં, જેથી કોઈ આવીને પછી વાપરી ના જાય અને એમને એમના બાળકો સચવાઈ રહે. પણ અમે બેંક ઓફિસર પાસે બેંકમાં હું ગઈ ને પછી એમના પૈસા મુકાવ્યા ને ત્યારે એ બહેને જે મને સ્માઇલ આપેલી ને બેંકની બહાર આવીને કે તમે આ જે કામ કર્યું મારા માટે, અને જે એને મોઢા પર સ્માઇલ હતું તો મોનાલિસાનો સ્માઇલ તો કશું જ નથી, એટલું સુંદર. અને શી વોઝ સો હેપી. એટલે કઈ મેં કઈ બહુ ગ્રેટ નથી કર્યું કઈ કામ, પણ આપણે કોઈને આવી રીતે જો સહેજ આપણે આપણો હાથ થોડો લાંબો કરી શકીએ, આંગળી ચીંધવાને બદલે જો આપણે હાથ આપણો આપી શકીએ કોઈને, તો મને એવું લાગે છે કે ઘણું બધું સારું આપણે કરી શકીએ એમ છે. આપની હોબીઝ વિશે પણ હું આપની સાથે વાત કરવા માંગીશ, પણ આ વિષય પર વાત કરીશું એક બ્રેક બાદ. સેન્ચુરી વુમનમાં અમીબેન સાથે વાતચીતને આગળ વધારીએ. અમીબેન, આટલી બધી પ્રેક્ટિસ કરવાની, લોકોની સમસ્યાઓને સાંભળવાની, ફેમિલીનું ધ્યાન રાખવાનું, આ બધાની વચ્ચે થોડું ફ્રેશ થવા માટે હોબીઝ કઈ અપનાવો છો તમે? અત્યારે તો સાચે કહું તો ટાઈમ નથી મળતો. મ્યુઝિક સાંભળી લઉં છું, મને આઈ લાઈક સૂફી મ્યુઝિક. અડધું ઉર્દૂ સમજ ના પડે પણ મને બહુ જ ગમે સાંભળવું. થોડાક ભજન સમૂહ વ્યક્તિઓના સાંભળવા ગમે, અને સમટાઈમ્સ મૂવીઝ જોવા ગમે પણ ઘરે મારા દીકરાની જોડે. અને વાંચન તો પહેલેથી મારું ચાલુ જ હોય છે, એટલે મને ગમે ત્યાં 2-3 કલાક મળી જાય તો એકાદ ચોપડી પૂરી થઈ જાય તો ગમે. પણ આઈ યુઝ ટુ પેઇન્ટ, અને બહુ જ પેઇન્ટિંગમાં મારું દિલ એમાં હતું, એટલે કદાચ એ લાઈન લઈ શક્યું હતું પણ એ છોડી દીધું છે. એટલે મારે હવે ટૂંક સમય પછી મારે બ્રશ હાથમાં લેવું છે. અને ટ્રેકિંગ બહુ કરતી હતી, આઈ યુઝ ટુ ગો ટુ ધ હિમાલયાસ પુષ્કળ પહેલા, એટલે અત્યારે બી કોઈ વાર બહુ જ મન થઈ જાય તો વર્ષમાં એકાદ બે દિવસ આંટો મારી આવીએ હિમાલય. એક બહુ સરસ શાંતિ મળે ત્યાં, અને એક જુદી જ જાતનું વાતાવરણ છે કે તમને એમ લાગે કે ના આવું તો ક્યાંય નથી દુનિયામાં. બીજું ફ્રેન્ડ્સને મળવું ગમે, બધા જ સ્કૂલ ફ્રેન્ડ્સ અબ્રોડ છે એટલે નવેમ્બર ડિસેમ્બરમાં બધા આવતા હોય. હું પોતે ત્યાં ભણવા ગઈ હતી એટલે મારા ત્યાંના પણ બહુ જ ફ્રેન્ડ્સ થયા છે મને સ્ટેનફોર્ડના, એટલે એ લોકો પણ આવે એટલે એ લોકોની જોડે વાતો કરવાની ને બેસીને શાંતિથી કોફી પીવાની, જાણવાનું કે શું ચાલી રહ્યું છે, એમાં વધારે આનંદ આવે છે. અમીબેન, તમે જ્યારે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ખાસું એવું વિમેન એમ્પાવરમેન્ટ થઈ ચૂક્યું છે, શું ચેન્જ દેખો છો સોસાયટી અંદર જે આવેલો છે? જ્યારે શરૂ કરેલું ને એટલે વિમેન એમ્પાવરમેન્ટ શબ્દ જ્યારે આવ્યો હશે ને કે બહેનોએ તમારા અધિકાર સમજવા જોઈએ, તમારે અહીંયા જઈ શકાય, સંસ્થામાં જઈ શકાય, કાયદા માટે કોર્ટમાં જઈ શકાય, ત્યારે 5-7 બહેનો સાંભળવા આવતી. અત્યારે બહુ બધી બહેનો સાંભળવા આવે છે, અને એ વખતે બહેનો જોબમાં પણ નહોતી, પ્રોફેશનમાં પણ નહોતી. અત્યારે તમે જુઓ તો મારી પાસે જે સલાહ માંગવા આવે છે એ પ્રોફેશનલ્સ હોય છે, જોબ કરતી હોય છે, એટલે એ એમાં થોડો ફરક પડી ગયો છે. બીજું કે વિમેન એમ્પાવર થઈ છે એ પુષ્કળ થઈ છે જે થઈ છે, અને કદાચ કોઈક વાર ખોટા નિર્ણય પણ લઈ લેતી હોય છે જેના લીધે ઘણું બધું બીજું અફેક્ટ થતું હોય છે. એ પણ હું જોઈ રહી છું કે સશક્તિકરણ અમુક રીતે એટલું બધું થઈ ગયું છે કે કદાચ દિશા શૂન્ય થઈ ગઈ છે અમુક સેક્શનમાં, અને જ્યાં થયું નથી એમ્પાવરમેન્ટ ત્યાં નિર્ણય શક્તિ જ નથી, એટલે ત્યાં જો ઓર્થોડોક્સ વાતાવરણ ચાલુ જ છે.
એટલે બધું મિક્સ અત્યારે દેખાઈ રહ્યું છે, અને પોસિબલી કદાચ નેક્સ્ટ 10 યર્સમાં તમને ચેન્જ જોવા મળે, પણ એ કઈ રીતનો ચેન્જ થશે એ ખ્યાલ નથી આવતું. કારણ કે સર્વિસ, બિઝનેસ, પ્રોફેશન બધામાં બધા જ આગળ વધી ગયા છે, પણ નિર્ણય શક્તિ લેવાની આવે છે ત્યારે હજુ મને એવું લાગે છે કે થોડા પાછા પડી જવાય છે. બીજું કે સમાજની દ્રષ્ટિ જે ડિસ્ક્રિમિનેશન છે એ હજુ બદલાયું નથી, એ હજુ ચાલુ જ છે. એટલે મને લાગે છે કે ઇટ્સ અ વેરી લોંગ વે ટુ ગો. અભિબેન, તમે તમારા ફિલ્ડની અંદર પુષ્કળ કામ કર્યું, પણ હજી પણ એવા કોઈ સાઈડ છે, એવી કઈ ઈચ્છાઓ છે કે જે હજી પૂરી નથી થઈ? હા, થોડી લખવાની ઈચ્છા છે, કારણ કે એટલા બધા અનુભવો ને એટલું બધું જોયું છે, અને ખાસો ચેન્જ જોયો ઇન ધ લાસ્ટ 22 યર્સ, કે વિમેન હેવ ચેન્જ્ડ. આમ તમે રીતસર હું ડિફરન્સ કરી શકું કે 5 વર્ષ પહેલાંની 10 વર્ષ પહેલાંની વિમેન કેવી હતી, 15 વર્ષ પહેલાંની કેવી હતી, એ લોકોના વર્તનમાં, એમના ડિસિશન મેકિંગમાં, એમના એટીટ્યુડમાં અને એમના વિચારોમાં જે ફરક આવ્યો છે, એમ થાય કે કોઈક વાર બધું આઈ શુડ રાઇટ ડાઉન. બીજું મને એમ થાય છે કે કંઈક એવું કાર્ય કરવું જોઈએ જેના લીધે કોઈ પણ આવે ને તકલીફ દૂર થઈ જાય, પછી નાનું બાળક હોય કે મોટી વ્યક્તિ હોય. કારણ કે બધી જ વાતો આપણે કરીએ પણ બહુ ડિસ્પેરિટી છે આપણી સોસાયટીમાં. આપણે સમાજમાં નજર નાખીએ તો બે છેડા બહુ જ જુદા છે, એટલે ક્યાંક વચ્ચે કોઈને હજુ બી વધારે મદદરૂપ થઈ શકીએ. કારણ કે આપણે સશક્ત છીએ તો જ આપણે કોઈને મદદ કરી શકીએ છીએ. એટલે એમ થાય કે આપણે જો કરી શકતા હોઈએ અને સક્ષમ હોઈએ તો કરીએ તો વધારે સારું. પણ લેટ અસ સી, એવું એક ડ્રીમ છે, અને થોડી એક મારા વિચારવાળી કોઈ બે ચાર મારી ફ્રેન્ડ્સ ભેગી થઈ જાય તો અમે જરા એક સ્ટ્રોંગ ટીમ બનાવીને કંઈક કરી શકીએ, એવો ચોક્કસ વિચાર છે એક. ત્યારે તમે પોતે આજની નારીને રિપ્રેઝેન્ટ કરો છો કે સમય બદલાયો, નારી પણ બદલાઈ, ત્યારે આજની નારી જે બદલાઈ છે, જે બદલાઈ રહી છે, એમને શું મેસેજ છે તમારો? આજની નારી તો બહુ જ બદલાયેલી છે. હું ઘણી વાર ક્યાંક જઉં તો મને એમ થાય કે હું હજુ ગયા દાયકામાં જીવું છું કે શું, એટલી બી મોડર્ન મને વિમેન જોવા મળે છે. પણ એક મેસેજ મારી ફ્રેન્ડ્સ કે મારી સિસ્ટર્સ કે બહેનોને એટલું કહીશ કે એક વુમન તરીકે, સ્ત્રી તરીકે વી આર વેરી લકી ટુ બી વેરી ડિફરન્ટ. અને સરળતાથી અને એક મર્યાદાથી આપણે જીવીએ અને પોતે બાંધેલી, અને સંસ્કાર અને સંસ્કૃતિ આ બધાને એક પેકેજથી આપણે જો જીવીએ તો મને લાગે છે કે એક નારી તરીકે આપણે એક વ્યવસ્થિત ઇમેજ સમાજને બતાવી શકીએ. પણ આપણે ઘણીવાર શું થતું હોય છે કે અમુક જણા, જેમ આપણે કમ્પ્યુટરમાં કટ એન્ડ પેસ્ટ કરીએ છીએ ને, એમાં ઘણી ભૂલો બી આવી જાય, જેનું કટ કર્યું એની ભૂલો પણ અંદર આવી જાય. એમ કટ એન્ડ પેસ્ટમાં આપણે ક્યાંક આપણે અસલ જે ભારતીય નારી છે એ ક્યાંક ગુમ થઈ જાય છે, અને એની ઉપર કશું બીજું પેસ્ટ થઈ જાય છે, એટલે બધું થોડું અધકચરું આવી જાય છે. એટલે જ્યારે કોઈને આવા પેકેજવાળી વ્યક્તિને હું જોઉં તો મને બહુ જ આનંદ થાય, અને હું તો સામેથી જ મળીને કહી દઉં કે આઈ રિયલી લાઈક યુ, આઈ વોન્ટ ટુ બી ફ્રેન્ડ્સ વિથ યુ. તો બધાને થાય કે એક વુમન બીજી વુમનને કેવી રીતે આવી રીતે કહી શકે, એ પાછું એક બીજું પાછું છે. હા, એટલે મને એમ થાય કેમ ના કહી શકે. એટલે આવું મેસેજ હું આપવા માંગીશ કે લેટ અસ બી અ પ્રોપર ડિગ્નિફાઈડ વુમન, અને કે આપણા ફેમિલીને પણ એવું લાગવું જોઈએ કે ના ભાઈ, માય વાઇફ, માય મધર, માય સિસ્ટર, શી ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. અને સોસાયટીને પણ એવું લાગવું જોઈએ કે ના ના, આ બેન રિયલી વર્થ મળવા જેવા છે અને રિયલી વુમન છે. એટલે એવું મેસેજ હું આપું છું, ટ્રાય કરું છું. અભિબેન, ખૂબ ખૂબ આભાર અમને સમય આપવા બદલ અને તમારા જીવનને લગતી આટલી બધી વાતો અમારી સાથે શેર કરવા બદલ. તો આજની નારી માટે અમીબેનનો મેસેજ છે કે કોઈ એક ક્ષેત્રમાં વિકાસ કરવા કરતાં એક ઓવરઓલ પેકેજ બનીને ભારતીય નારી તરીકે જો આપણે એક ફલક ઉપર ઉભરીને આવીએ તો આપણા બધા માટે સારું છે. ક્યાંક ને ક્યાંક સાચી વાત પણ છે. આજે 21st સેન્ચુરી વુમનમાં હું તમારી જોડથી રજા લઈશ. આવતા અઠવાડિયે ફરી મળીશું આવી જ એક સશક્ત નારીને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.